ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પરદેશીવાડમાં સરકારના સીએએ અને એનઆરસીના મુદ્દે પોતાના વિસ્તારમાં ખતમે કુરાન પઢીને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ગુજરાતભરમાં સરકારના સીએએ અને એનઆરસીના મુદ્દે મુસ્લિમ સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પરદેશીવાડમાં સ્થાનિક મહિલાઓ એકત્રિત થઈ સરકારના કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો અને ખતમે કુરાન પઢીને કાયદો પાછો ખેંચવાની માંગ ઉઠાવી હતી. આ લખાણ વડે અમે આપનું ધ્યાન નવો પાસ કરવામાં આવેલો કાયદો સીએએ તથા એનઆરસી સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક જ તરફ દોરવા માંગીએ છીએ. આપની જાણ બહાર નહીં હોય કે કાયદો પાસ થયો ત્યારથી આજ દિન સુધી સમગ્ર ભારતવાસીઓ આ કાયદો પાછો ખેંચવા સડકો ઉપર દેખાવો કરી રહ્યા છે, જેમાં વિવિધ વિસ્તારોમાં અનેક લોકો જખમી થયા છે અને ઘણા ભારતીયોએ પોતાનો જીવ પણ ખોયો છે. સિટીઝનશીપનો આ કાયદો ભારતીય બંધારણના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધ છે. બંધારણમાં પ્રત્યેક ભારતવાસીને ધર્મ કે નાત જાતના ભેદભાવ વગર સમાન હક પ્રાપ્ત છે. બંધારણમાં આ લેખાયેલ આર્ટિકલ 14 અને 15 ભારત દેશને પાબંદ બનાવે છે કે તે કોઈ પણ નાગરિક સાથે અસમાનતાનો વ્યવહાર નહીં કરે અને નાત જાત ધર્મ કે માન્યતાના આધારે કોઈની સાથે ભેદભાવ નહીં રાખે. તે જોતા આ કાયદો ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધ છે. આજરોજ આમોદ તાલુકાના અછોટ ગામે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને સંસદમાં તેઓએ દાદાગીરીથી કાયદો પસાર કરેલો છે, જે એનઆરસી સીએબી અને એનપીઆર જે કાયદો લાગુ કરેલો છે, જે બંધારણની વિરોધ છે, બંધારણ 14 અને 15 ની જોગવાઈની વિરોધ છે. આ ભારતીય બંધારણને ખતમ કરવાની જે રણનીતિ છે, એવો કાયદો આ તાનાશાહી સરકારે પાસ કરેલો છે, જેમાં સમગ્ર દેશમાં સમગ્ર તાલુકામાં અને સમગ્ર ગામોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આજે દેશની એક પણ યુનિવર્સિટી એવી નથી કે જ્યાં કાયદાનો વિરોધ ના થયો હોય, અને તમામ સમાજના લોકો, કોઈ પણ સમાજના હોય, એ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હતી. સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકારને આદેશ આપેલા છે કે કાયદાની વિરોધમાં કે કાયદાને જે કઈ લગતું છે તેનો જવાબ આપે, પરંતુ રાજ્ય સરકારે જવાબ આપેલો નથી. અને રાજ્ય સરકારે કહ્યું છે કે 50 કરતા વધારે અરજીઓ આવેલી છે, જેથી અમારી પાસે ટાઈમ નથી. જ્યાં જ્યાં આ કાયદો લાગુ કરવામાં આવેલો છે તે દરેક જગ્યાએ લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. લોકો આજે પોતાને નાગરિકતા સાબિત કરવા માટે મજબૂર બન્યા છે. જે લોકો એક સાથે ભણ્યા, એક સાથે પહેર્યા, એક બાળ મંદિરમાં ગયા, એ લોકો આજે એક લાઈનમાં ઉભા રહીને નાગરિકતા સાબિત કરવા માટે તૈયાર નથી. અમે સૌ ભારતીય છે, અમારી પાસે એના પુરાવા છે, લાયસન્સ છે, ચૂંટણી કાર્ડ છે, પાસપોર્ટ છે, છતાં અમે ભારતીય છે એવું સાબિત કરવા માટે આ કાયદો લાગુ કરવામાં આવેલો છે. जब हमारा देश आजाद हुआ था तब हमारे मुसलमानों ने खून बहाकर अपनी मेहनत से हिंदुस्तान को आजाद कराने में खुद का हक दिया था. तब हम हिंदुस्तानी थे. अब जब आजादी मिल चुकी है तब हम पर सवाल सब काम हो चुका है तब हम पर सवाल करते हैं कि क्या तुम हिंदुस्तानी हो. ये कैसा सवाल हुआ? एनआरसी और सीए के थ्रू हम पर सवाल उठ रहे हैं कि तुम हिंदुस्तानी हो या नहीं, उसके प्रूफ दो. अरे ये कैसा सवाल है? गुजरात के मुख्यमंत्री जो है माननीय श्री विजय रूपाणी जी, वो खुद भी तो बर्मा के रंगून शहर के निवासी है, तो क्या उन पर भी ये मुद्दा लागू होता है? हमारे प्राइम मिनिस्टर माननीय श्री नरेंद्र मोदी भारतीय है. अब हम ये सवाल करते क्या वो भारतीय है? अगर है तो उनके पास ऐसे कौन से प्रूफ है कि जिससे वो साबित कर सके कि हाँ मैं भारतीय हूँ? जबकि लाल किला, कुतुब मीनार, ताजमहल, जामा मस्जिद, ये सब मुसलमानों ने अपनी मेहनत से बनाया हुआ है और हिंदुस्तान को एक पहचान दी है कि हाँ ये जगहें हैं फिरने लायक और सब फॉरेन से लोग आते हैं. इस चीज को देखकर खुश होते हैं कि हाँ हिंदुस्तान में ऐसी भी चीजें हैं. वो सब मुसलमानों ने
बच्चे का कायदा तब तो उसको ऊपर रखा नहीं गया कि क्या ये हिंदुस्तानी है नहीं खुद को जो यहाँ तक कि हिंदुस्तान को मिसाइल देने वाला भी एक मुसलमान था।